સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. કહેવતની ખબર ના હોય તમને કે બાપ એવા બેટા અને વડ એવા ટેટા, રાજ બતાવી દે આજ સોલંકીનું સુરાતન બેટા રાજ. હવે છટ ઘરે આવી જા, હું તારા માટે પાર્ટી ગોઠવું છું. હે યસ પપ્પા, આવું છું. રાજ કોણ છે? એય હું છું. એય જાવ. બીજાને મોખાલ. તને માર્યો, તું આને લઈને આવ્યો. હવે આને માર્યો છે તો તું કોને લઈને આવે છે? ભાઈ મને માફ કરી દે ભાઈ, ફરી આવી ભૂલ ક્યારેય નહીં થાય. તમારા જેવા લોકોની એક ભૂલના કારણે છોકરીનું આખું ભવિષ્ય બગડતું હોય છે. મોબાઈલની આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખો, દુરુપયોગ નહીં. એટલે ફરી વાર જો આવું કર્યું છે ને તો પૂછીશ નહીં, સીધો જમીનમાં ગાડી દઈશ. હા ભાઈ, સમજો. ભાગ. મારા બેટા ભૈરવ સમજે
કે અમને જ રાંધતા આવડે છે, અમને કશું જ નથી આવડતું. અરે અમે બધું જ કરીએ. ઓરાજ રે, અમે બાપ દીકરો દારૂ પીવા બેઠા, ત્યાંની મમ્મી આવીને ટપકી. બસ બસ, હવે મોડું નહીં, હાથ ચલાવો. હાથ જ ચલાવું છે ને, હાથ જ વાત કરે છે. આવી હાલત ઉપર તને હસતા શરમ નથી આવતી ઠીંગડી ના પેટ? અરે પણ પપ્પા, તમારી હાલત ના જવાબદાર તમે છો, તમારા લીધે જ થયું છે. શું મારા લીધે? આ શું લાવ્યો? કપડા? આ બધું કામ પતે એટલે ધોઈ નાખજો. હે, રાગડીના પેટના વાત કરે છે. શું મને તું આ ઘરનો ધોબી સમજે છે? હે, આ ઘરનો નોકર સમજે છે? આ ઘરનો માલિક છું, માલિક? અરે આ તો મારું ઘર સમજીને આ ઘરના બારી બારણા સાફ કર્યા, આ પથરા સાફ કર્યા, આ વાસણો સાફ કર્યા, આ બધો લોટ આમ ચોળી નાખ્યો. અભણ, હવે આ નહીં કરું. શું બોલ્યા? કહું છું આ હું નહીં કરું. શું બોલ્યા તમે? તમે છો? કહું છું આ હું નહીં કરું. અચ્છા, તો તમે નહીં કરો એમ ને? ઉભા રહો. દીકરો રાહ ભૂલતો હોય ને તો બાપ એને રસ્તો બતાવે, પણ તમે તમે તો દીકરાની સાથે જ બેસીને દારૂ પીવો છો. હા હા મમ્મી, મેં કેટલું સમજાવ્યા પણ માને નહીં. અને ઉપરથી શું કહેતા હતા ખબર છે? શું કહેતા હતા? એમ કહેતા હતા કે તારી મમ્મી થી કોણ ડરે છે? મારું પીવ છે ને, મારું જ છે. હાથ બચાવો. બોરે છેડખાની થોડી કરું છું એટલે જાહેરમાં સિગરેટ પીને પોતાની સાથે બીજાના સ્વાસ્થ્યને બગાડે છે, એનું તને કઈ નથી? શાબાશ, ક્યા વાત હે, ડાયરેક્ટ જ તમે પડતી તું પર. વેરી ગુડ. હા, હું એવી જ છું. સીધી આંગળી ઘીને નીકળે ને તો આંગળીને વાંકી કરું છું. વાંકી? અને એટલે જ કહું છું કે ચૂપચાપ સિગરેટ પીવાનું છોડી દે. આ તો રિક્વેસ્ટ છે, બાકી તો ધમકી આપતા પણ આવડે છે. ધમકી? અને આજ પછી જાહેરમાં સિગરેટ પીતા દેખાયો છે ને તો સીધો સમજો ને. હા, જાઉં છું. હા હા. આ પર્સન ઓફ લિબર્ટી માંથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કેવી રીતે થઈ ગયો? શું થયું? અરે યાર, પેલી ધમકાવીને ગઈ યાર. ધમકાવીને ગઈ? એનું એડ્રેસ તો આપ. એડ્રેસ તારે શોધવાનું છે. હા નહીં, તમારે શોધવાનું છે. મળી ગઈ. Excuse me. આ તો બીજી નીકળી. બચ્ચો કી જાન લોગે ક્યા?
આ બધું છોકરીઓની છેડતી કરતા પહેલા વિચાર કરવો હતો ને. નાના સાહેબ, આ તમારી કોઈ ભૂલ થાય છે, અને આપણી કોલેજની છોકરીઓ નથી, અને આપણે જ્યાં ભટકાયા તે આપણી કોલેજ નથી. અચ્છા 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 અચ્છા, તો પહેલા મને એ જાણ કરશો કે તે કોલેજનું નામ શું હતું? હા, સરદાર પટેલ યુનિવર્સિટી. એ તો આપણી કોલેજનું નામ છે. આપણી કોલેજ? હા, આપણી કોલેજમાં આટલી સરસ સરસ આઈટમો છે એની તો ખબર જ નથી. એ ક્યાંથી ખબર પડે? તમે લોકો કોલેજમાં આવો ત્યારે ને તમારો સૌથી વધારે સમય તો છોકરીઓની છેડતી કરવામાં જાય છે, અને તેમાંય પાછું પોતાની કોલેજ બીજાની દેખાવા માંડે છે. પણ આજે હું તમને એવો મેથી પાક ચખાડીશ કે તમને બીજાની કોલેજ પોતાની દેખાવા મળે. ઓ માડી, મારા બેટાએ તબિયતથી ધોયો છે, એક જગ્યાએ બાકી રાખી નથી. ઓ ભાઈ, તારું તો ઠીક છે, પણ મને આ બેસવાની જગ્યા એવો માર્યો કે બેસવાને વાંધા કરી નાખ્યા. નામ જેવા જ ગુણ છે, ચલ્લાત છે ચલ્લાત. શું થયું? ખોટી જગ્યાએ હાથ મૂકી દીધો. હવે શું થયું? હવે તો હાથ ને નથી મૂક્યો. હવે હાથ છોડ, બોલું છો. જે છોકરીને શોધતા હતા એ પેલી રહી. હા યાર, હમને જિસે ઢૂંઢા ગલી ગલી, વો ઘર કે પિછવાડે મિલી. અરે સાચું કહું છું, માનતો કેમ નથી? કોણ હે? અરે હા રાજ, આ મોન્ટુ એકદમ સાચું બોલી રહ્યો છે. અરે યાર, અમે અમારી સગી આંખે ને જોઈ હતી. હા, તું માનતો નથી. તને કેટલી વાર કહેવાનું, જાહેરમાં પબ્લિક પ્લેસમાં સિગરેટ નહીં પીવાની. માણસ ગાણો થઈ ગયો લાગે છે, ત્યારે હોય ત્યારે માર માર જ કરે છે. સોરી યાર, ખબર નહીં શું થઈ ગયું છે, જ્યાં જોઉં ત્યાં મને છોકરી જ દેખાય છે. મને પણ દેખાય છે. મને લાગે છે મને એની સાથે પ્રેમ થઈ ગયો છે. મને પણ પ્રેમ થઈ ગયો છે. શો? ના ના, પ્રેમ નથી થયો, તો પણ મને કેમ દેખાય છે? ક્યાં? એ રીજો. એ નથી. પણ ખરેખર યાર, પ્રેમમાં પડી જવા એવી છે. એ ક્યાં ચાલ્યો? મારા પ્રેમનો ઇઝહાર કરવા. ગાંડો થઈ ગયો છે કે શું? આપણા પ્રિન્સિપલ જયસિંહ જલ્લાદને ખબર પડશે ને. તું એક કામ કર, તારે જે કરવું હોય ને તે કોલેજની બહાર કર. આ પોતે મરશે ને આપણને મરાવશે. એ સાંભળ, યુ અહીંયા? એટલે અમે જાહેરમાં સિગરેટ પીએ રોંગ, અને તમે જાહેરમાં ડ્રિંક પીઓ એ રાઈટ. હા એ મિસ્ટર, તમે જે સમજો છો ને એવું ડ્રિંક નથી. ઓકે, નથી તો ચાખવા દો. આઈલ ટ્રાય. ઓકે, નથી. સારા ઘરના લાગો છો. એ મિસ્ટર, સારા ઘરની છોકરી છું ને એટલે સિનિયરોને ટોલ ફ્રી સલાહ આપો છો, રાઈટ? એ મારી ભૂલ થઈ ગઈ, આજ પછી હું કોઈ પણ સિનિયરને સલાહ નહીં આપું. તો જુનિયરોને આપશો? જુનિયરને તો શું, બીજા કોઈ માણસને સલાહ નહીં આપું. ત્રીજાને આપશો? ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, કોઈને પણ સલાહ નહીં આપું. રાઈટ, આ દુનિયામાં હું કોઈ માણસને સલાહ નહીં આપું. તો કૂતરા, બિલાડા, વાંદરા, ગધેડાઓને સલાહ આપશો? નહીં, સોરી, આજ પછી હું કોઈને પણ ક્યાંય કશાની સલાહ નહીં આપું. ચલ પ્રિયા, ચલ. ઓકે ઓકે ઓકે. ઉભો રે, એક દિવસ તને સબક શીખવાડું છું. હમ
રાજ, આ ફીસ આવો છે તો તાકો કેવો હશે? અરે એટલે કે એના મા બાપની વાત કરતો હતો. તો ઠીક, તમને એકલા મૂકીને સાસરે જતી રહેશે. હા બેટા, દીકરી તો સાસરે શોભે ને. બેટા તને એ કઈ દુખ તો નથી ને? બેટા તને અહીં જો કોઈ વિચારતું હોય ને તો મને જણાવી દેજે, હું એના બાર વગાડી દઈશ. ના ના અંકલ, એવું કઈ નથી, એવું કઈ હશે તો જરૂર જણાવ. આવ રાજ બેસ. શું આને શું થયું? હા આપણા કોલેજ નો ખાસમ ખાસ આજે આમ દેવદાસ કેમ બની ગયો? લાગે છે મને પ્રેમ થઈ ગયો છે. કોની સાથે? તારી બેન સાથે. શું વાત કરે છે? મારી બેન ની તો નીકળી પડી. શું કામ માર્યો? મારા સાળા બનવાના ખોટા ખોટા સપના જોવાનું છોડી દે, હકીકતમાં આવ. હવે તું હકીકતમાં આવ, એ તને કોઈ પ્રેમ પ્રેમ નથી કરતી. હા હા રાજ, તું અહીંથી ગ્રીન સિગ્નલ આપે છે પણ સામેથી રેડ સિગ્નલ આપ્યું તો એ શક્ય જ નથી. એ તું એટલા કોન્ફિડન્સ થી કઈ રીતે કહી શકે? જો એ મને પ્રેમ ના કરતી હોત ને તો આ સિગરેટ પીવું એ મારા માટે હાનિકારક છે એમ એણે મને ના કીધું હોત. અચ્છા ઈ બરો એમ હોય ને તો આ સિગરેટ ના દરેક પેકેટ પર લખેલું જ હોય છે કે ટોબેકો ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ, તો આ સિગરેટ ના દરેક પેકેટ તને પ્રેમ કેમ નથી કરતા? હે હવે શું કામ માર્યો? ખોટા ખોટા એક્ઝામ્પલ્સ નહીં આપને યાર. અચ્છા તો હવે એક કામ કર, એને પટાવીને બતાવ. હા હા, અરે પટાવવાનું છોડ, એને કોફી પીવા માટે રાજી કરી બતાવ. હા 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 રાજ, હવે તો થઈ જ જાય. હા થઈ જાય. હા પણ એ કોફી પાર્ટીના પૈસા તમે લોકો ભરશે બોલો. અરે હું ભરીશ, પણ જોજો દોસ્તો આ છે ને પેલા જયસિંહ જલ્લાદના તો માર ખાશે. હા એ અમે નહીં, તમે લોકો. અરે જોઈ જશે. કોફી પાર્ટીના પૈસા ભરવા માટે રેડી રહેજો. ઓકે જા જા. શું યાર આનું થઈ ગયું લાગે છે? મારે તને બે વર્ડ કહેવા છે, બે શબ્દ કહેવા છે. તો આઈ લવ યુ કેવા આવ્યો છે? નહીં નહીં, એ તો થ્રી વર્ડ્સ કહેવાય, હું તો બે કહેવા આવ્યો તો. એકચ્યુઅલી આ સિગરેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક કહેવાય, એટલે તે મારી સિગરેટ છોડાવી એ માટે થેન્ક યુ. એટલે તે સિગરેટ છોડી દીધી? હા, તારા માટે, તારા કહેવાથી મેં સિગરેટ છોડી દીધી. અને બીજી વાત, તું મારા ભલા માટે કહેતી હતી તે છતાંય મેં તને ખરું ખોટું સંભળાવ્યું તે માટે સોરી. ઇટ્સ ઓકે, તે સિગરેટ છોડી દીધી એ જ મારા માટે બહુ છે. હા મારા માટે નથી ને. એટલે? હા બે, એટલે એમ કે મારે પ્રાયશ્ચિત કરવું છે, પ્રાયશ્ચિત. હા તો કરો.
એમ નહીં એટલે પ્રાયશ્ચિત કરવા માટે તમારે મારી સાથે આવવું પડશે કોફી પાર્ટી માટે. વીલ હેવ અ કોફી પાર્ટી. તો મને એમ લાગશે કે મારું પ્રાયશ્ચિત થયું ને તે મને માફ કર્યો. આવીશ ને? ઓકે, યા.